હવે અહીંયા ઇન્ડિયા એરલાઇન્સને જે અમે પ્રચાર પ્રસાર કર્યો, હું બારિયા નરેશ પુના બોલું છું. આ દાહોદ જિલ્લામાં ખૂબ મહેનત કરી છે, અમે લોકોને સાથે પ્રચાર કર્યો છે, પણ આ ભાજપની તાનાશાહી સરકાર જે રૂપિયાવાળી પાર્ટી છે, તેઓએ અમારા આદિવાસી ઓબીસી એસસી એ લોકોને 100 રૂપિયાવાળી સાડી અને દારૂ કોટરીઓ આપીને ખરીદવામાં આવ્યા છે, જેના કારણે અમારા અમુક લોકો લાલચો હોવાના કારણે તેઓએ કદાચ આ ભાજપને વોટ નાખ્યા હોય એવું લાગે છે. છતાંય એમાં પણ હું માનતો નથી, પણ દરેક બૂથમાં અમારા એજન્ટોને ધમકાવીને પૈસા આપીને કાઢી મૂકવામાં આવ્યા છે, જેના કારણે અમારી હાર થઈ છે. નહીં કે પબ્લિકના કારણે હાર થઈ, પબ્લિક તો આજે પણ પરિવર્તન માંગે છે, એ અમારી વાત છે. આ મામલે કોઈ જગ્યાએ ફરિયાદ કરી છે તમે? હા, આ મામલે શરૂઆતમાં અમે જે ચૂંટણી પંચ છે તેને રજૂઆત કરી હતી કે અમારા બૂથોની જે અરજીઓ આપી હતી, મેં લીમખેડા વિધાનસભા 131 છે એમાં લગભગ 48 બૂથની યાદી આપી હતી, અને તેમાં મેં બંદોબસ્ત માંગ્યો હતો, કેમેરા પણ માંગ્યા હતા, પણ ચૂંટણી પંચે અમને આપ્યું નથી, જેના કારણે અમારા લીમખેડામાં એની 77,000ની લીડ થઈ છે. બાકી તો જો કાયદેસર ચૂંટણી પંચ અમને પારદર્શકતા રીતે જો બંદોબસ્ત પણ આપતી અને કેમેરા પણ આપવામાં આવતા તો અમારી હાર આજે ના હોત, એ હું ચૂંટણી પંચને પણ કહેવા માંગુ છું કે ખરેખર જો પારદર્શકતા લાવવા માંગતી હોય તો અમારી જે વિરોધ પક્ષનો જે કામ છે, જે અમારી અરજી છે, એને પણ ધ્યાને લેવી જરૂર છે. પણ મને ક્યાંક પ્રશાસન પર પણ ખોટ લાગે છે, જેથી આ હાર આવી છે. 543 બેઠકો ઉપર આજે દેશમાં ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે, કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત નથી મળી, શું કહેશો? હા, એનું કારણ છે કે આ ભાજપની તાનાશાહ સરકાર અમારા કેજરીવાલ દિલ્હી છે, તેમને જેલમાં નાખવામાં આવ્યા છે. એવી જ રીતે અમારા ઝારખંડના મુખ્યમંત્રીને પણ જેલમાં નાખવામાં આવ્યા હતા, ચૈતરભાઈને પણ, જેના કારણે આજે પ્રજામાં રોષ છે. પણ છતાંય આ ભાજપની તાનાશાહી સરકારે કંપનીઓના પૈસાના જોરે લોકોને દબાવીને વોટ કાઢ્યા છે. બાકી તો આટલી સીટો એમને પણ ના મળતી, હજી પણ નીચે ગ્રોથ જતો, પણ કંઈક કારણોસર આવી ગયા છે. અમારી જે ભૂલો છે અમે સુધારીને ફરી સંગઠન, આ એક 6 મહિના બાદ ફરી સંગઠન શરૂ કરીશું, અને ફરી ઇન્ડિયા એરલાઇન્સ ના રહે તોય વાંધો નહીં, પણ અમારી જે આમ આદમી પાર્ટી છે એ મજબૂતાઈથી લડશે એવી અમારી ઈચ્છા છે.